नमस्कार विद्यार्थी मित्रों, आजना आपणे दरेक विद्यार्थीओने मैं अगाउना लेक्चरमां कीधेलुं के अमुक रासायनिक प्रक्रियाओ आपणे विस्तृत अभ्यास करवानो रहेशे, तो तेनो अभ्यास आजना दिवस आपणे स्टार्ट करीए छीए। तेमांनी पहेली प्रक्रिया छे उष्मा क्षेपक प्रक्रिया अने उष्मा शोषक प्रक्रिया। आ बे प्रक्रिया विशेनो अभ्यास आपणे करवानो छे, तमारी एक्जाम माटे वेरी वेरी इम्पोर्टंट फॉर टू मार्क्स। बे मार्क माटे तमारा जे प्रश्न जे छे, तमने लोकोने प्रश्न छे ए पूछाशे कई रीतना, पण कही दऊं छुं, पण ए पहेला आ बे मार्क माटे सेक्शन बी मां तमने दरेक विद्यार्थीओना प्रश्न पूछाई शके छे। प्रश्न एवो पूछाशे के उष्मा क्षेपक प्रक्रिया एटले शुं, तेना उदाहरण आपो। बीजो प्रश्न एम पूछाय के उष्मा शोषक प्रक्रिया एटले शुं, तेना उदाहरण आपो। तो तेमां जोईए के उष्मा क्षेपक प्रक्रिया एटले शुं, तो के जे रासायनिक प्रक्रिया दरमियान निपजना निर्माणनी साथे उष्मा मुक्त थती होय, तो तेवी रासायनिक प्रक्रियाने उष्मा क्षेपक प्रक्रिया कहे छे। हवे आनो अर्थ शुं? तो के जे रासायनिक प्रक्रिया दरमियान, जे रासायनिक प्रक्रिया दरमियान નિપજ, આ શબ્દ આવ્યો નિપજ। આ નિપજ એટલે શું? દાખલા તરીકે તમને લોકોને જો ખબર ના હોય તો આપણે જોઈ લઈએ કે ભાઈ નિપજનો અર્થ થાય શું, બરાબર છે? તો જોઈએ કે આ જે છે નિપજ કોને કહેવાય। માની લો છોકરાઓ કે તમે ઘરે પાઉભાજી બનાવો છો, હાલો શું બનાવો છો? તો કે પાઉભાજી। આ પાઉભાજી બનાવવા માટે તમે કિનો કેનો ઉપયોગ કરો છો? હવે એ જે કરતા હોય, આપણે બહુ આઈડિયા ના હોય, શું કામ કે આપણા જે મમ્મી હોય એ ઘરે એ કામ કરતા હોય છે પાઉભાજી બનાવવાનું, અથવા તો આ બહારથી લઈ આવતા હોય છે, તો આપણે એટલો બધો અંદાજ ના હોય। પણ માની લ્યો કે એમાં બટેટા વપરાય છે, હાલો ભાઈ બીજો મસાલો વપરાય છે, બીજી એવી બધી વસ્તુ વપરાય છે। તો અહીં વપરાતા જે બટેટા મસાલો, તેનાથી અન્ય વસ્તુઓ, તે આપણા માટે શું કહેવાય છે? તો કે તે કહેવાય છે પ્રક્રિયકો। શું કહેવાય છે? પ્રક્રિયકો। આ બધા ભેગા થઈને, એટલે કે આ બધું ભેગું થઈને છેલ્લે શું બનશે? આપણે આપણે જે જમવા બેસું ત્યારે શું આપણે જમવા મળશે? તો કે પાઉભાજી। તો આ બધું છે પ્રક્રિયકો કહેવાય। આના આ બધા પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ અને છેલ્લે જે બન્યું છે એટલે કે પાઉભાજી। તો એ પાઉભાજી છે આપણા માટે શું કહેવાય ખબર છે? તો કે એ કહેવાય છે નિપજ। શું કહેવાય છે? નિપજ। આ એક્ઝામમાં લખવાનું નથી, સાવ સિમ્પલ રીતના કહું છું કે જેથી કરીને તમને એક ઉદાહરણ આપ્યું કે સમજાઈ જાય એટલે। તો હવે ખબર પડી કે પ્રક્રિયકો એટલે શું ને નિપજ એટલે શું? ફરી પાછું જોઈજો, અહીંયા બટેટા જે મસાલો બધું પ્રક્રિયકો કહેવાય। બધા વચ્ચે પ્રક્રિયા થઈ, બટેટા છે, મસાલો છે, આ છે, ઘણી બધી વસ્તુ હોય છે, એમાં નામ જ છે પાઉભાજી। તો બધી વસ્તુઓ જે છે પ્રક્રિયકો કહેવાય, ને લાસ્ટમાં જે બન્યું છે એ શું? તો કે આપણા માટે કહેવાય છે નિપજ, બરાબર છે? ખ્યાલ આવી ગયો છે? તો આ વ્યાખ્યા છે, એકવાર જોઈ લ્યો, લખી લ્યો, ફરી પાછી એકવાર સમજી જોઈએ કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન નિપજ, જ્યારે નિપજનું નિર્માણ થતું હોય ત્યારે ઉષ્મા મુક્ત થતી હોય। ઉષ્મા એટલે ગરમી, મુક્ત થતી હોય, બહાર આવતી હોય, બહાર નીકળતી હોય, કોણ? તો કે ઉષ્મા। ઉષ્મા એટલે ગરમી। તો તેવી રાસાયણિક પ્રક્રિયાને ઉષ્મા ક્ષેપક, નામ છે ક્ષેપક। અને આ જ વ્યાખ્યામાં જો હું અહીંયા ઉષ્મા મુક્તની જગ્યાએ ઉષ્માનું શોષણ એમ લખી નાખું, જો શું લખીશ? ઉષ્માનું શોષણ। તો આ જે પ્રક્રિયા છે એ ઉષ્મા ક્ષેપકની જગ્યાએ કઈ બની જશે? ઉષ્મા શોષક। અહીંયા કઈ બની જશે? ઉષ્મા શોષક। સાવ સિમ્પલ છે, મેં એટલે જ આની નીચે જે લાઇનિંગ કરેલું છે કે એક જ શબ્દ બદલાવવાનો છે, બાકી ક્યાંય બદલશે નહીં। તો બે વ્યાખ્યા તમને સમજાઈ ગઈ,
કે એકમાં જે નિપજનું નિર્માણ થાય છે ત્યારે ઉષ્મા મુક્ત થાય એને ક્ષેપક પ્રક્રિયા, ને એકમાં તો કે ઉષ્મા છે એનું શું થાય છે તો કે શોષણ થાય છે, તો એને શું કહેવાય, નામ જ છે શોષક, બરાબર છે. જોઈ શકો છો. ત્યાર પછી હવે આપણે જોઈએ કે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયાના ઉદાહરણ, પરંતુ તે પહેલા બેની વ્યાખ્યા લખી લ્યો તમે દરેક વિદ્યાર્થી. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આગળ કે ઉષ્માક્ષેપક પ્રક્રિયાનું ઉદાહરણ શું છે તો જોઈએ કે સી એટલે કાર્બન, કાર્બન છે અહીં, કાર્બન એટલે ખરેખર કોલસો છે, કોલસો જે છે, કોલસો જોયેલો જોઈએ દરેક વિદ્યાર્થીએ, કોલસાને ઓક્સિજનની હાજરીમાં આપણે તેનું દહન કરતા, દહન એટલે ખબર જ છે કોને, તો કે કોલસાને ઓક્સિજનની હાજરીમાં તેનું દહન કરતા કયો વાયુ મુક્ત થાય છે, CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ શું થાય છે તો કે મુક્ત થાય છે, અને તેની સાથે તો કે ઉષ્મા. દરેકને ખબર હશે કે અમુક ગામડામાં છે આપણે આ કોલસાનો ઉપયોગ કરીએ છીએ, પહેલાના સમયમાં રેલગાડી છે, ટ્રેન જે છે આપણે કહીએ છીએ તેમાં પણ કોલસાનો ઉપયોગ થતો, હા કે ના, તો કે હા. તો શું કામ, તો કે એમાંથી શું મુક્ત થતી હોય છે, તો કે ઉષ્મા, જે શક્તિ છે, જે ગરમી છે, એ શું થતી હોય છે, સતત ને સતત મુક્ત થતી હોય છે, હા કે ના, તો કે હા. તો આ ઉદાહરણ તમે લખી શકો છો હોમવર્કમાં, આના જેવું ઉદાહરણ બીજું તમારી રીતના ટ્રાય કરવાની છે, ગોતવાની, એ હોમવર્કમાં લખવાનું છે અને મોકલવાનું છે, ખાસ આ હોમવર્ક કરવાનું છે દરેક વિદ્યાર્થી. અને આ ઉપરાંત ઉષ્મા શોષક પ્રક્રિયા છે તેનું એક ઉદાહરણ લખી અને મોકલવાનું છે. જો ના આવડે તો હું અહીંથી ઉદાહરણ તમારી સામે ઘણા બધા રજૂ કરીશ, પણ એક ટ્રાય એવી કે તમે લોકો પણ થોડી મહેનત કરી તમે લોકો પણ ગોતો કે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયાના ઉદાહરણ શું છે અને ઉષ્મા શોષક પ્રક્રિયાના ઉદાહરણ શું છે, બરાબર છે. તો તમે જોઈ શકો છો અને ઉપર ખાસ આ દરેક વિદ્યાર્થીઓ મોકલવાનું રહેશે. આગળનો પ્રશ્ન જો છોકરાઓ, પ્રશ્ન એવો છે તમારી સામે કે શ્વસન એ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે. આપણે ભણી ચૂકેલા છે કે શ્વસન એટલે શું, તેની વિસ્તૃત માહિતી મેળવી ચૂકેલા છે, જારક શ્વસન, અજારક શ્વસન, શ્વસનનો અર્થ શું થાય, મનુષ્યમાં શ્વસન ભણી ચૂકેલા છે, બરાબર છે. તો હવે આજના એ લોકોએ પેલા પાઠમાં એમ પૂછેલું છે કે શ્વસન એ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે. પ્રશ્ન શું પૂછ્યો છે, તો કે શ્વસન જે છે, આ જે શ્વસન જે છે એ શ્વસન દરમિયાન એ લોકો એમ કહે છે કે ભાઈ ઉર્જા મુક્ત થાય છે, સમજાવો ઉર્જા કઈ રીતના મુક્ત થાય છે એ સમજાવવાનું છે, આ પ્રશ્ન છે. તો સ્ટાર્ટ કરીએ આપણો જે પ્રશ્નનો જવાબ છે કે દરેક વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ છે કે આપણે જીવવા માટે, માની લો કે એક માણસ છે, અને ચાલવા માટે, યાદ રાખવા માટે ઇત્યાદિ, આખી લાઈફ પોતે જિંદગી જીવવા માટે, પોતાની જે દેહધાર્મિક ક્રિયા કરવા માટે કેની જરૂર પડે છે, એટલે કે જીવન જીવવા માટે કેની જરૂર પડે છે, તો કે ખોરાક, હા કે ના, તો કે હા, ખોરાકની જરૂર પડે છે. આ ખોરાકમાંથી દરેક વિદ્યાર્થીઓને ખબર છે કે આપણે શું મળશે, તો કે ખોરાકમાંથી ઉર્જા, ઉર્જા એટલે શક્તિ મળે છે, હા કે ના, તો કે હા. એનું ઉદાહરણ જોયું, દાખલા તરીકે તમને ખબર ભાત છે એટલે કે રાઈસ, બ્રેડ, બટાટા, રોટલી, દરેક ખાદ્ય વસ્તુઓ જે છે કે જે તમે ખોરાક સ્વરૂપે તમે દરેક લોકો ખોરાકમાં લ્યો છો, બરાબર છો. તો ભાત, બ્રેડ, બટાટા આ બધામાં શું હોય છે, તો કે કાર્બોદિત હોય છે. શું હોય છે? કાર્બોદિત, કાર્બોદિત અથવા તો કાર્બોહાઇડ્રેટ હોય છે. હવે શું થાય છે, હવે ખાસ જોજો. જો વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે બટેટા છે, રાઈસ, રોટલી, બ્રેડ આ બધામાંથી શું મળે છે, તો કે કાર્બોદિત. હવે કઈ ક્રિયા થાય છે જોજો,
તો કે આ જે કાર્બોદિત આપણે મળ્યો છે આ રોટલી ને બધું તમે લોકો ખોરાક સ્વરૂપે લ્યો છો જમો છો એટલે તમારા શરીરમાં શું આવી ગયું તો કે કાર્બોદિત હવે ખબર છે કે પાચન થાય છે પાચન પણ ભણી ચૂકેલા છે યુનિટ નંબર 6 માં તો આ કાર્બોદિત નું વિભાજન થાય આ કાર્બોદિત નું શું થાય વિભાજન થાય એટલે એમાંથી શું વિભાજન થઈને શું બને છે તો કે ગ્લુકોઝ આ ગ્લુકોઝ તો કે આપણા શરીરમાં જે કોષ છે તેમાં રહેલો જે ઓક્સિજન છે આ ગ્લુકોઝ અને આ ઓક્સિજન એ બે સંયોજાય ત્યારે જ્યારે આ ગ્લુકોઝ જે છે આ ગ્લુકોઝ ના સંપર્કમાં ઓક્સિજન આવે ત્યારે શું મુક્ત થાય છે તો કે ઉર્જા મુક્ત થાય છે જો ફરી પાછું બોલું કે ઉર્જા મુક્ત થાય છે ઉર્જા મુક્ત થવાથી ઉર્જા મુક્ત થવા થી આ પ્રક્રિયા જે છે એ પ્રક્રિયાને કેવી પ્રક્રિયા કહેવાય તો કે શ્વસન એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે શું કામ છે એ વિસ્તૃત સમજા તો કે કાર્બોદિત નું વિભાજન થાય વિભાજન થઈને ગ્લુકોઝ બને આ ગ્લુકોઝ આપણા શરીરના કોષોમાં જે ઓક્સિજન છે તેના સંપર્કમાં આવતા શું મુક્ત થાય છે તો કે ઉર્જા મુક્ત થાય છે આ ઉર્જા મુક્ત થવાથી આ ઉર્જા મુક્ત થવાના લીધે આ પ્રક્રિયા કેવી કહેવાય છે શ્વસન એ કેવી કહેવાય ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય છે માની જો તમને એક એક્ઝામ્પલ દ્વારા સમજાવું છું કે આ કાર્બોદિત છે આ કાર્બોદિત નું વિભાજન થાય અને આ ગ્લુકોઝ બન્યો આ ગ્લુકોઝ ફરી પાછો આ ગ્લુકોઝ કેના સંપર્કમાં આવે છે તો કે ઓક્સિજનના સંપર્કમાં આવે છે તેના લીધે શું મુક્ત થાય છે તો કે તેના લીધે ઉર્જા મુક્ત થાય છે તેથી શું તો કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે કઈ શ્વસન બે માર્ક માટે વેરી વેરી ઇમ્પોર્ટન્ટ આજના દિવસ આજના લેક્ચર માટે આપણે અહીં સુધી રાખીએ છીએ અને પછીના લેક્ચરમાં આપણે જોઈ લેશું આવતીકાલના લેક્ચરમાં કે હવે આપણે શું સમજવાનું છે જે પ્રક્રિયાઓ જે છે સંયોગીકરણ વિઘટન તેના વિશેનો અભ્યાસ આપણે આગળના લેક્ચરમાં કરશું હોમવર્ક દરેક વિદ્યાર્થીએ ખાસ લખીને મોકલવાનું રહેશે ખ્યાલ જ છે ઉષ્મા શોષક પ્રક્રિયાના અને ઉષ્માક્ષેપક પ્રક્રિયાના ઉદાહરણ